આજે કોઈ વાંચશો તમારામાંથી પહેલા રાજાનું પુસ્તક એનો 18મો અધ્યાય? આમ તો એકચ્યુઅલી તમને સમય મળે ત્યારે આખો અધ્યાય તમે વાંચજો એવું મારી વિનંતી છે, પણ આ સમયના માટે આપણે 41મી કલમથી લઈ અને અંત સુધી વાંચીશું. હા, પછી એલિયાએ આહાસને કહ્યું કે ઉપર જઈને હાથ સાપી, કેમ કે પુષ્કળ વાવસાનો અવાજ ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. એને ઉપર જઈને નજર કરીને કહ્યું કે કઈ પણ નથી. એને કહ્યું કે ફરી સાત વાર જા. અને સાતમે વખતે એમ થયું કે તેને કહ્યું કે જો માણસની હથેળી જેવડો નાનો મેઘ સમુદ્ર માંથી ઉપર ચડે છે. તેને કહ્યું કે ઉપર જઈને આહાબને કે તારો રથ જોડીને નીચે ઉતરી પડ, કે વરસાદ તને અટકાવે નહીં. શુદ્ધ વાતમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અથડાયું ને વરસાદ બહુ વરસ્યો. આહાબ રથમાં બેસીને ઇઝરાયલ ગયો અને યહોવાનો હાથ એલિયા પર હતો. એ પોતાની કમર બાંધીને આહાબની આગળ આગળ ઇઝરાયલની ભાગળ સુધી દોડ્યો. આ પ્રભુનું વચન છે. થેન્ક યુ. આ વચનથી પ્રભુએ પાછલા અઠવાડિયામાં મારી સાથે બહુ સુંદર રીતે વાત કરી, અને હું હંમેશા બહુ ટ્રાન્સપેરન્ટ રહું છું મારા જીવન વિશે, મારા અનુભવો વિશે. અને કાંઈક એવું બન્યું કે જેનાથી જાણે હું બહુ હતાશ થઈ ગયો હતો, જાણે મારી બધી આશાઓ જાણે પૂરી થઈ ગઈ હતી. અને તે વખતે આઈ થિંક કે દરેકના જીવનમાં એવો સમય આવે છે કે જ્યારે એક સમયે તમને પ્રભુનું વચન છે, એક સમયે તમારું મન કહે છે તમે પ્રભુના વચનો પર વિશ્વાસ કરો, એક તરફ તમારું મન કહે છે ના પ્રભુ સાચા છે, પ્રભુ એનું વચન પૂરું કરશે જ, પણ બીજી તરફ વાસ્તવિકતા આપણે જોઈએ છીએ ત્યારે આપણને થાય છે કે શું એ પ્રમાણે બનશે કે નહીં, હું કેવી રીતે મારો વિશ્વાસ પકડી શકું, હું કેવી રીતે જીવી શકું. એક તરફ પ્રભુના વચનો પર વિશ્વાસ કરે છે અને બીજી તરફ કૌટુંબિક પ્રશ્નો જોઈએ છે. એક તરફ પ્રભુના વચનો કહે છે પણ બીજી તરફ આપણી ઈચ્છાઓને આપણા સ્વપ્નો પૂરા થઈ જતા હોય છે. એક તરફ પ્રભુના વચનો છે અને બીજી તરફ આપણને ટર્મિનલ ઇલનેસના સમાચાર મળે છે, રાઈટ? અને તે સમયે વિશ્વાસને પકડી રાખવો એ બહુ અઘરો બને છે, અથવા તો પ્રભુના વચનો ઉપર વિશ્વાસ કરવો અઘરો બને છે. અને ઘણા બધા લોકો એવા સમયોની અંદર, હું કોઈને દોષ નથી દેતો, એ લોકોને સવાલ થાય છે શા માટે અમે પ્રભુની પાછળ ચાલીએ છીએ, અમને શું મળે છે. જે લોકો પ્રભુની પાછળ નથી ચાલતા એમને કોઈ તકલીફ પડતી નથી, મને શું મળે છે, મેં શું પ્રભુને સ્વીકાર કર્યો એ ખોટું કર્યું છે. હું કોઈને જજ નથી કરતો, પણ હું ખાલી જાણવા માંગુ છું, શું તમને લોકોને એવો કદી અનુભવ થાય છે, એવો વિચાર આવે છે કે પ્રભુ હું કેવી રીતે વિશ્વાસ કરું? હા, તો આપણી બે બાબતો છે. આપણે આપણી નેચરલ આંખોથી જોઈએ છે, આપણે જોઈએ છીએ કે આપણે માન્યું તો એ પ્રમાણે જીવન નથી જતું, આપણે જોઈએ છીએ કે આપણે માન્યું તો એ પ્રમાણે સંબંધો નથી વિકસતા, આપણે જોઈએ છીએ આપણી આંખોથી કે માંદગી આવી રહી છે, પણ આપણે બીજી રીતે આપણે જોઈ નથી શકતા. અને આ જો એટલા માટે કહું છું, તમે 18મો અધ્યાય આખો વાંચો, એમાં શરૂઆતમાં પ્રભુ એલિયાને શું કહે છે, પહેલી કલમ તમે કોઈ વાંચશો?
हाँ अच्छा तो प्रभु ए वचन आप्यु राइट शु वचन आप्यु छे अहीं हूँ वरसाद मोकलीस वरसाद पड़ियो छे वरसाद पड़ियो नथी प्रभु ए खाली वचन आपेलु छे अने केटला वखत थी दुकाळ चाले छे वरसाद वगर नो समय हाँ वर्षो वीती गया एक दिवस नहीं बे दिवस नहीं वर्षो वीती गया प्रभु कीधु वरसाद पड़शे राइट प्रभु ए कीधु के वरसाद पड़शे अने घणी वार समयो वीती जाय छे अने आपणने प्रश्नो थाय छे के प्रभु जे वचन ते कह्युं तुं एनु शुं राइट હવે તમે જુઓ કે આ આખો પ્રસંગ તમે વાંચો અને આપણને ખબર છે કે એલિયા લોકોને ચેલેન્જ કરે છે કે તમે ઈશ્વર હોય તો એની પૂજા ઈશ્વરની પાછળ ચાલો યહોવા દેવ હોય તો એની પાછળ ચાલો જો બાલ દેવ હોય તો એની પાછળ ચાલો અને જે દેવ અગ્નિથી જવાબ આપે આપણે માનવાનું કે એ સાચો દેવ છે એ સ્ટોરી આપણને ખબર છે રાઈટ હવે એ સ્ટોરીમાં તમે જુઓ એલિયા કહે છે કેટલું પાણી લાવવાનું કહે છે કેટલું પાણી લાવવાનું કહે છે અને હા અંગ્રેજીમાં તમે વાંચો કે છે ચાર બેરલ કહે છે કે પાણી લઈ આવો અને એટલું બધું પાણી રેડ્યું કે આજુબાજુની ખાઈ ની અંદર પણ એ વહેવા માંડ્યું રાઈટ હવે તમે વિચાર કરો હવે તમે હા હા તો હવે તમે વિચાર કરો એ પાણી આવ્યું ક્યાંથી પાણી આવ્યું ક્યાંથી રાઈટ એટલે હવે તમે જો વરસાદ નથી પડ્યો અને લોકોએ જેવી રીતે ઓબાદિયા અને આહાબ એ પાણી શોધવા નીકળે છે એવી રીતે લોકો પાણી શોધતા હશે અને કઈ જગ્યાએથી પણ એ લોકોને જે કંઈ મળ્યું હશે એ લોકોએ સાચવી રાખ્યું હશે રાઈટ હવે હજુ ઇસરાયલના લોકોને ખબર નથી પડી કે કોણ સાચો દેવ છે રાઈટ હજુ અગ્નિ આવ્યો નથી આકાશમાંથી પણ એલિયા કહે છે તમે પાણી રેડો અને એ લોકોનો એક્ટ ઓફ ફેથ છે એમની પાસે જે છેલ્લું ટીપું હતું જે છેલ્લું પાણી હતું કે જેના વગર એ લોકો મરી જવાના હતા પણ એ લોકોએ એ પ્રભુના હાથમાં મૂક્યું અને એ બાબત બતાવે છે આંખોથી એ લોકો જોવે છે કે સખત દુકાળ છે પણ એ લોકો એક પગલું ભરે છે પાણી આપી દેવાનું જે કંઈ એમની કરીને જેટલું એને જ્યાંથી એ લોકોએ ભેગું કર્યું છે એ આપી દે છે અને એલિયા શું કરે છે એને જમીન એને રેડી દે છે રાઈટ તો કોઈકે તો એવું કહેવું જોઈએ ને કે એલિયા તું શું કરે છે અમે કેટલી મહેનતથી આ પાણી ભેગું કર્યું છે અમે કેટલું રખડ્યા છીએ કોઈ એવું નથી કહેતું એ લોકો સ્ટેપ લે છે અને એ બાબત મારા તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભલે ને મને ને તમને જવાબ ના દેખાતો હોય ભલે ને મને ને તમને જવાબ નથી મળ્યો ભલે ને હું ને તમે જોઈ નથી શકતા પણ પ્રભુ કહે છે કે તારું પાણી પાણી મને આપી દે પ્રભુએ મૂસાની પાસેથી શું માંગ્યું હતું યાદ છે તમને શું માંગ્યું હતું પ્રભુએ કીધું તું પ્રભુએ મૂસાની પાસેથી શું માંગ્યું હતું ના પ્રભુ એવું કીધું તું મૂસા તારા હાથમાં શું છે તો કે છે લાકડી છે નાખી દે લાકડી નાખી દે હવે મૂસાનું તે સમયે પોતાનું કહી શકાય અંગત મિલકત કઈ હતી લાકડી હતી લાકડી હતી એની પાસે પોતાનું કશું નહોતું એની કને એના ઘેટા એના નહોતા બકરા નહોતા
એના સસરાના ત્યાં ઘરજમાઈ તરીકે રહેતો હોય છે, એનું પોતાનું કશું નથી. એ કહી શકે મારું શું છે, તો એ લાકડી હતી. અને પ્રભુ કે જે તારી લાકડી પર નાખી દે, અને મૂસા નાખી દે છે. ઘણી વાર પ્રભુ મને ને તમને કહે છે, તારું જે છેલ્લું છે, જેના પર તારો આધાર હતો, શું તું મારા હાથમાં મૂકવા માટે તૈયાર છે? અને જ્યારે આપણે કહીએ છીએ, હા પ્રભુ મને નથી સમજ પડતી હું કેવી રીતે જીવીશ, મને નથી ખબર કાલે મારો દિવસ કેવો હશે, મને નથી ખબર મારી સહાય ક્યાંથી આવશે, પણ પ્રભુ તું કહે છે, કારણ કે તું મને પ્રેમ કરે છે, તું કદી મને નુકસાન થાય એવું નહીં કરે. જ્યારે એવો વિશ્વાસ હોય છે ત્યારે લોકો એ પ્રમાણનું પગલું ભરી શકે છે અને એ આપી દે છે, રાઈટ? અને પછીથી આપણને ખબર પડે છે કે આકાશમાંથી અગ્નિ આવે છે અને પ્રભુ જવાબ આપે છે. લોકોને ખાતરી થાય છે કે ના, દેવ સાચો ઈશ્વર છે, રાઈટ? હવે આ સ્ટોરી પછી આગળ તમે જુઓ તો ત્યાં એલિયા પોતાના ચાકરને શું કહે છે, એ શું કહે છે? જો તમે વાંચવા ધ્યાન આપ્યું તો, મને વરસાદનો, હા કેમ ના, પણ એ પહેલા કશું કહે છે, એવું કહે છે ના, એવું કહે છે 41મી કલમ પછી તમે વાંચો તો કહે છે, મને વરસાદનો અવાજ સંભળાય છે, રાઈટ? ત્યાં કોણ હતા? ત્યાં લોકો હતા, આહાબય હતો અને બધા જ હતા, અને કહે છે મને શું સંભળાય છે? તો કેમ કોઈને નહીં સંભળાયો? હજુ વરસાદ પડ્યો નથી. ઓકે, તો હવે તમે મને ફોલો કરજો. પ્રભુએ વચન આપ્યું છે, રાઈટ? હજુ મારા જીવનમાં વચન પૂરું નથી થયું. પહેલા કહે છે મને વરસાદનો અવાજ સંભળાય છે, રાઈટ? અને મારા ને તમારા અંદરથી ઈશ્વરનો પવિત્ર આત્મા કહે છે, ભલે વરસાદ નથી પડ્યો, ભલે વચન પૂરું નથી થયું, ભલે સાજા પણ નથી મળ્યું, ભલે જવાબ નથી મળ્યો, પણ અંદરથી કહે છે ના, એ પ્રમાણે થશે, એ પ્રમાણે થશે. તમને એવો અનુભવ થાય છે કદી? અંદરથી એવું કહે છે કે મને વરસાદનો અવાજ સંભળાય છે, મને નથી ખબર કેવી રીતે આવશે વરસાદ, મને નથી ખબર ક્યાંથી વરસાદ આવશે, મને નથી ખબર જવાબ ક્યાંથી મળશે, મને નથી ખબર સાજાપણું ક્યાંથી મળશે, મને નથી ખબર કે ક્યાંથી થશે, પણ મને પ્રભુએ વચન આપ્યું છે. મારી આંખો હું નથી જોઈ શકતો કે જોઈ શકતી, પણ મારા હૃદયમાંથી મને કહે છે કે ના, એ પ્રમાણે થશે. અને પછીથી એલિયા શું કરે છે, જમીન તરફ માથું, ના એ પહેલા જો, એ છે ને જમીન તરફ જોવે છે, બે ઘૂંટણોની વચ્ચે ના, એ શું કરે છે, બંને ઘૂંટણો વચ્ચે માથું મૂકી દે છે. કેમ બંને ઘૂંટણો વચ્ચે માથું મૂકી દે છે? કેમ બંને ઘૂંટણો વચ્ચે માથું મૂકી દે છે? આ બાબત હું કદી નતો સમજી શક્યો, પણ મને લાગે છે કે પ્રભુ મને એ બાબત મને જે રીતે સમજાય હું તમને સમજાવું છું. કારણ કે જ્યારે તમે ઘૂંટણની વચ્ચે માથું મૂકો ને તો તમને કશું જ ના દેખાય. પ્રભુ કહે છે કે તું જો આજુબાજુ જોઈશ ને તો તને લાગશે કે એકય વાદળું તો છે નહીં, કઈથી વરસાદ આવવાનો છે. એટલે જે તું જુએ છે એના તરફ ના જો, પણ જે તું નથી જોઈ શકતો એના માટે તારી આંખોને ફિક્સ કર. તું આજુબાજુ ના જો, કાકા આજુબાજુ જોઈશ તો તને દેખાશે કે ભર તડકો છે, આજુબાજુ જોઈશ તો તું જોઈશ કે આકાશમાં એકય વાદળું નથી. તું આજુબાજુ ના જો, તારી આંખો તને છેતરી જશે, તારી આંખોથી તું જે જોઈશ એ શેતાનનો ઉપયોગ કરીને કહેશે કે ના, વરસાદ નથી પડવાનો, તારી આંખો દૂર કર. અને ઘણીવાર આપણે શું કરીએ છીએ કે આપણું ધ્યાન શેતાન કેટલો પાવરફુલ છે ને એના પર વધારે રહે છે, આપણું ધ્યાન પ્રભુ કેટલા પાવરફુલ છે એના તરફ નથી રહેતું.
હું મારી મારો દાખલો આપીને કહું છું, જયારે કઈ ખરાબ સમાચાર જયારે કશું થાય ત્યારે મને થાય ઓ શેતાને કેવું કર્યું, અરે શેતાને ભલે કર્યું, મારું ફોકસ ભલે શેતાને કર્યું. બાઇબલ કહે છે મારા ફાઇનલ ઓથર કોણ છે આપણા જીવનમાં? પ્રભુ ઈસુ છે. રાઈટ, મારું ફોકસ ક્યાં હોવું જોઈએ? ફાઇનલ ઓથર તો પ્રભુ છે. તું ભલે ને અત્યારે જીતી ગયો કે જે કે કર્યું, પણ તારો કોઈ જય નથી. રાઈટ, અને એ બાબત એલિયા કહે છે કે મારે નથી જોવું, મારે નથી સાંભળવું, મારે નથી. અને પછી પોતાના ચાકરને શું કહે છે? ઉપર જા અને જો. હવે ત્રીજો સ્ટેપ આવે છે. રાઈટ, પહેલા વચન આપ્યું છે પ્રભુએ, પછી હૃદયની અંદર ખાતરી આપે છે, પછી પ્રભુ કહે છે કે તું બહાર ના જો, તું અંદરથી ધ્યાન રાખ, અને પછી પ્રભુ કહે છે નાઉ યુ ગો એન્ડ લુક ફોર સાઇન. રાઈટ, તને હવે અંદરથી ખાતરી મળી છે, હવે બહારથી હું તને ખાતરી આપું છું, નાઉ યુ લુક ફોર સાઇન. અને ચાકર જઈને પહેલી વાર જઈને આવે ને કહે છે કશું નથી, બીજી વાર જઈને આવે છે કશું નથી, ત્રીજી વાર જઈને આવે છે કશું નથી, છઠ્ઠી વાર જઈને આવે છે કશું નથી. રાઈટ, હવે જ્યારે તમે પ્રભુના વચનોની સાઇન જોતા હો અને પહેલી વાર કશું ના થાય, બીજી વાર કશું ના થાય, ત્રીજી વાર કશું ના થાય, ચોથી વાર કશું ના થાય, છઠ્ઠી વાર કશું ના થાય, ત્યારે આપણે શું કહીએ? ના, કદાચ મારી સમજવામાં ભૂલ થઈ છે, પ્રભુએ પણ નહીં કરે. કદાચ પ્રભુની ઈચ્છાને સમજવામાં ભૂલ થઈ છે મારી, અથવા તો મારામાં કંઈ ખામી છે, પ્રભુ પોતાના વચન નહીં પૂરું કરે. છ વાર તો થઈ ગયું, કેટલી વાર? પછી સાતમી વાર શું થાય છે? કે છે હા, વાદળ ચડી રહ્યું છે, માણસની હથેળી જેટલું વાદળ. તો એનો અર્થ કે જ્યારે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી વાર પ્રભુ વાદળને બનાવતા હશે, પ્રભુ પાણી ભેગું કરતા હશે, પણ એનું જે મેનિફેસ્ટેશન, એનું પ્રકટીકરણ, અથવા આ નેચરલ આંખોથી જોવાનું સાતમી વાર બન્યું. અને જો એને છઠ્ઠી વાર અટકી ગયો હોત એલિયા, તો મને નથી ખબર કે એની સ્ટોરીનો એન્ડ કેવી રીતે આવ્યો હોત. રાઈટ, નામાની વાત યાદ છે તમને? કેટલી વાર એને પાણીમાં ડૂબકી મારી હતી? પહેલી વાર ડૂબકી મારી, નથિંગ હેપન. બીજી વાર ડૂબકી મારી, નથિંગ હેપન. ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, છ વાર પછી નામાને થયું હોત ઇટ્સ ઇનફ, આઈ એમ ગોઈંગ બેક. જો એ છ વાર પછી એના ઘરે પાછો ગયો હોત તો આખી જિંદગી કોડિયો જ રહ્યો હોત. રાઈટ, પણ એણે કીધું ના 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 ના, ભલે ને જ્યાં હું પ્રભુના વચન પર ભરોસો કરીને હું પ્રભુએ કીધું છે પ્રમાણે કે હું ડૂબકી મારીશ, મારીશ ને મારીશ જ. અને સાતમી વાર એને સંપૂર્ણ સાજા પણ મળ્યું. પ્રભુ ઘણી વાર એ પ્રમાણે વર્તે છે. અને કેમ વર્તે છે મારી પાસે કદાચ તમે જવાબ માંગશો તો નહીં હોય, પણ હું ચોક્કસપણે એટલું માંગુ છું કે પ્રભુ મને તમને કહે છે કે તું વિશ્વાસથી ચાલ. જે વચન મેં કહ્યું છે એ પૂર્ણ થશે, જે વચન મેં આપ્યું છે એ સાર્થક થશે. મેં તને હૃદયમાં ખાતરી આપી છે. કદાચ એ છ વાર થઈ ગયું છે, પણ સાત તું ચૂકી ના જઈશ. તું મારા પર વિશ્વાસ કરવાનો, મને, હું તારો બાપ છું, હું તારો પિતા છું, હું તને નુકસાન નહીં કરું. પ્રભુનું વચન કહે છે કે આઈ હેવ પ્લાન ટુ પ્રોસ્પર યુ, નોટ ટુ હાર્મ યુ. રાઈટ, તમે જુઓ પાઉલ પ્રેરિતના માટે શું બન્યું હતું? એણે ત્રણ વાર પ્રાર્થના કરી. રાઈટ, કાંટો લઈ લેવાના માટે. તો પહેલી વાર પ્રાર્થના કરી, એને જવાબ મળ્યો કે એને સાયલન્સ મળ્યો, ડેડ સાયલન્સ. પ્રભુ આ કાંટો દૂર કર, નો આન્સર. બીજી વાર, પ્રભુ આ કાંટો દૂર કર, નો આન્સર, ટોટલ સાયલન્સ. ત્રીજી વાર, પ્રભુ આ કાંટો દૂર કર, પ્રભુ કહે છે તારા માટે મારી કૃપા બસ છે. હવે તમે વિચાર કરો, એણે છોડી દીધું માંગવાનો? ના. અને પ્રભુએ શું જવાબ નહીં આપ્યો?
આપ્યો. પ્રભુએ શા માટે પહેલી વાર જવાબ નહીં આપ્યો? પહેલી જ વાર કહી દીધું તારા માટે કૃપા બસ છે. તમે જો, સ્ટોરી આફ્ટર સ્ટોરી આફ્ટર સ્ટોરી આફ્ટર સ્ટોરી પ્રભુ મને તમને શું શીખવાડી રહ્યા છે પ્રભુના સેવકોના જીવનો દ્વારા, કે જવાબ નથી મળ્યો એનો અર્થ એવો નથી કે જવાબ ના છે. હું ફરી કહું છું, જવાબ નથી મળ્યો એનો અર્થ એવો નથી કે જવાબ ના છે, અથવા પ્રભુએ જવાબ નથી આપ્યો એનો અર્થ એવો નથી કે પ્રભુ કામ નથી કરતા. પ્રભુએ જવાબ નથી આપ્યો એનો અર્થ એવો નથી કે પ્રભુ કામ નથી કરતા. સવાલ એ ઉઠે છે કે હું ને તમે આજે જ્યારે ઇલિયાના શૂઝમાં છીએ, હું ને તમે જ્યારે પાવલ પ્રેરિતના શૂઝમાં આપણે આપણો પગ મૂક્યો છે, હું ને તમે જ્યારે નામાનના શૂઝમાં આપણો પગ મૂક્યો છે, સવાલ એ ઉઠે છે કે પ્રભુએ જે વચન આપ્યું છે મને વર્ષો પહેલા, એ પૂરું થશે? હજુ સુધી નથી થયું. ક્યારે થશે? વાલ, પ્રભુ પૂરું કરશે, કરશે ને કરશે જ. પ્રભુએ તમને અંદરથી ખાતરી આપી છે. તમે આંખોથી ભલે જોઈ નથી શકતા, હું વિનંતી કરું છું કે પ્રભુ આજે તમારી આંખોને એવી ખોલે કે તમે તમારા ઘૂંટણોની વચ્ચે માથું મૂકી દો અને તમે આંખોથી જે જુઓ છો નહીં, પણ તમે હૃદયની આંખોથી, તમારા હૃદયથી પ્રભુનો આત્મા તમને શું કહે છે એના પર ભરોસો રાખીને જીવન શરૂ કરશો ને, તો તમે અદ્ભુત કાર્યો તમારા જીવનની અંદર થયેલા જોઈ શકશો. કારણ કે ઘણીવાર આ બાબતો મને તમને બહુ નિરાશાજનક કરી દે છે, અને એટલા માટે હું કહું છું કે પ્રભુની દ્રષ્ટિમાં બેસીને, પ્રભુની સાથે બેસીને પહેલો રાજ્ય 18 મધ્ય આખો વાંચજો, અને તમને ખ્યાલ આવશે કે પ્રભુ કેટલી અદ્ભુત રીતે કામ કરે છે, પ્રભુ કેટલા પ્રેમથી કામ કરે છે. પ્રભુ મને ને તમને કહે છે કે બેટા તું ચિંતા ના કરીશ, તું કશી ચિંતા ના કરીશ. તમને, તમે જો યાદ હોય, તમે તમારા બાળકોને કદાચ ફરવા, ચાલો એક્ઝામ્પલ લઈએ, ડિઝનીલેન્ડ લઈ જાઓ છો, રાઈટ? ફરવા માટે તમે છો, બાળકોને એવું કહો છો કે હું તને ડિઝનીલેન્ડ લઈ જઈશ, રાઈટ? ક્યારે લઈ જઈશ? આપણે કયા હોટલમાં રહીશું? આપણે કઈ જગ્યાએ ખાઈશું? એની કશી ચિંતા કરવાની બાળકને હોતી નથી. બાળક તો શું આનંદ કરે છે કે હું ડિઝનીલેન્ડ જઉં છું, એની બીજી કઈ જ ખબર નથી કેવી રીતે થવાનું છે. પણ ડિઝનીલેન્ડ જતા પહેલા શું તમે હોટલ બુક નથી કરતા? તમે છોકરાને કહો છો કે મેં હોટલ બુક કરી છે? તમે પ્લાન કરો છો આપણે આ જગ્યાએ ખાઈશું, આટલી ટિકિટ બાય કરીશું, આટલા વાગે ઉઠીને જઈશું. તમે બાળકને કઈ ડિટેલ નથી કહેતા, બાળકને ખાલી જે જરૂરનું છે એટલું તમે કહો છો, આપણે ડિઝનીલેન્ડ જઈશું, બાકીની બધી બાબત તમે સંભાળી લો છો. અને એ જ પ્રમાણે પ્રભુ જ્યારે વચન આપે છે, પ્રભુ કહે છે આ પ્રમાણે તારા જીવનમાં કરીશ. પણ પછીથી જેવી રીતે મેં એક્ઝામ્પલ આપ્યું, કેવી રીતે થશે, ક્યારે થશે, કોને વાત કરશે, કોને તમારા જીવનમાં લાવશે, કોને તમારા જીવનમાંથી દૂર કરશે, એ બધી બાબતો પ્રભુ કહે છે હું સંભાળી લઉં છું. પ્રભુએ આપને કીધું, જઈને કે વરસાદ પડશે, હજુ પડ્યો નથી, પડશે. બાકીની બધી બાબતો પ્રભુ કહે છે હું સંભાળી લઉં છું. પ્રભુ એન્ડ રિઝલ્ટ મને તમને કહે છે કે શું બનવાનું છે. એટલે પ્રભુએ જો તમને વચન આપ્યું છે અને પ્રભુનું વચન પર જો તમે ભરોસો કરો છો અને તમે માનો છો કે પ્રભુએ તમને અંદરથી વાત કરી રહ્યા છે, પણ એ હજુ સાર્થક નથી બન્યું, એ તમારું વચન પૂરું નથી થયું, તો તમે હિંમત ના હારતા. કારણ કે પ્રભુ જૂઠું બોલનાર ઈશ્વર નથી. આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.